धर्मोऽस्तु मङ्गलम् ॐकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ॐकाराय नमो नमः शान्तः प्राज्ञवरोभक्ता गच्छाधीशुसंयमी

Hari Santinat, Hari Santinat, 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 Hari Santinat, 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 Santinata, 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 Santinat, 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 महावीर स्वामी महावीर स्वामी महावीर स्वामी महावीर स्वामी महावीर महावीर स्वामी गौतम स्वामी गौतम स्वामी गौतम स्वामी गौतम स्वामी गौतम स्वामी गुरुदेव आत्मा आत्मा आत्माो तत्तारि शरणं पवजामि अरिहन्ते शरणं पवजामि सिद्धे शरणं प्रवजामि साहुशरणं शरणं केवलीपन्न

स्वरूपाय नमः ॐ आत्मने नमः ॐ अर्हं नमः सो शान्तिः शान्तिः क्षान्तिः भोले शांतिनाथ भगवान की कल्याण पाद श्रुत गंगा हिमाचलम् વંદે શ્રી નંદન પ્રશ્નોત્તરી પ્રવચનમાં પ્રવેશ કરીને આગળ વધીએ એનાથી પહેલાં હું તમને એક નાનકડો પ્રશ્ન પૂછી લઉં પિસ્તાળીસ આગમ અથવા દ્વાદશાંગી એમાં સૌથી મહત્વનું અથવા સૌથી મોટું આગમ કયું કહેવાય છે ખબર છે ભગવતી સૂત્ર એમાં શું વિષય છે પ્રશ્નોત્તરી છે લગભગ કહેવાય છે છત્રીસ હજાર જેટલા પ્રશ્નો મુખ્યત્વે ગૌતમ સ્વામીએ પૂછેલા થોડાક પ્રશ્નો એવા બીજા કોઈએ પણ પૂછેલા છે જયંતી નામની શ્રાવિકાના પ્રશ્ન પણ છે સ્કંડ પરિવ્રાજકના પણ છે પણ વધારે પડતા પ્રશ્નો ગૌતમ સ્વામી ગણધર ભગવંતે ભગવાન મહાવીર સ્વામીને પૂછેલા છે તો એમાં કેટલાય પ્રશ્નો એવા છે કે જે વાંચતા આપણને એમ પણ થાય કે શું ગૌતમ સ્વામીને આટલી ખબર નહીં હોય ગણધર ભગવંત છે ચાર ચાર જ્ઞાનના ધારક છે પચાસ હજાર કેવલી ભગવંતો શિષ્યોના ગુરુ છે અને ચરમ શરીરી છે તદ્દવ મોક્ષગામી છે તો આવા આવા સામાન્ય લાગે કદાચ એવા પ્રશ્ન કેમ પૂછ્યા હશે એનો શું જવાબ પોતાની ભલે ખબર હોય પોતાનું તો જ્ઞાન એટલું હતું કે ભગવાન કલાકની દેશનામાં બોલવાના છે એ અગાઉથી વાક્ય સહિત નહીં સહ નહીં શબ્દ સ નહીં અક્ષર અક્ષરે અક્ષર અને અગાઉથી જાણે ટેપથી નહી હોય પ્રી રેકોર્ડેડ જાણે હોય એવી રીતે કહી શકે એટલું અગાધ જ્ઞાન હોવા છતાં અને સાથે એમણે એ પણ વિચાર્યું નહીં કે હું આવા પ્રશ્નો પૂછું છું તો આ સમવસણમાં બેઠેલા કેટલાય લોકો મારા માટે શું વિચારશે કેટલા ગૌતમ સ્વામીને આટલી ખબર નથી અને ભગવાને એને પહેલાં ગણતર બનાવી દીધા આવું કોઈ અહમજન્ય વિકલ્પ વચ્ચે લાવ્યા વિના એ બાળકની જેમ ભગવાનને પ્રશ્નો પૂછતા બનતે હે ભગવાન આનો જવાબ શું અને ભગવાન પણ શું બોલે ગોયમાં હે ગૌતમ આનો જવાબ આ પ્રમાણે છે અને જેવો ગોયમાં શબ્દ સાંભળે એટલે આમ જાણે સાડા ત્રણ કરોડ રુવાડા ખડા થઈ જાય એટલો આનંદ થાય તો એ પ્રશ્ન પૂછતા હતા એક તો આ સ્વાર્થ હતો કે ભગવાનના શ્રી મુખે પોતાનું નામ સાંભળવા મળે પણ મુખ્ય કારણ તો શું હતું કે સમોષણમાં બિરાજમાન બાર પરસડા એ બધા જીવોને પણ કંઈક નવું જાણવાનું મળે ભગવાનના શ્રી મુખે સમજબોધ મળે એ માટે પ્રશ્નો પૂછતા હતા ઘણાને શું પ્રશ્ન પૂછવું એ જ જાણે સમજાતું ન હોય તો તમને પણ બધાને છૂટ આપવામાં આવી છે પણ કદાચ બે ચાર જણામાં નીકળશે જે પ્રશ્નો પૂછે બાકીના સાંભળશે સંકોચ થાય કંઈ ખબર ન શું પૂછવું જોઈએ એ વગેરે તો એટલા માટે એ બધા વતીથી જાણે કે પ્રશ્નો પૂછતા હતા તો તમે પણ એ રીતે પ્રશ્નનો જવાબ તમને કદાચ ખબર પણ હોય પણ તમને એમ લાગે કે આ પ્રશ્નનો જવાબ બધા સાંભળે તો સારું એ રીતે પણ શુદ્ધ જિજ્ઞાસા બુદ્ધિથી પૂછી શકાય પ્રશ્ન ત્રણ પ્રકારના હોઈ શકે પ્રશ્ન પૂછનાર ત્રણ પ્રકારના હોઈ શકે એક કુતુહલી હોય કુતુહલથી પ્રશ્ન પૂછે ખાસ કરીને બાળકો કંઈક ને કંઈક પૂછતા રહે પછી એનો જવાબ માટે એને કંઈ સાંભળવાની એટલી તૈયારી ન હોય જવાબ અપાતો હોય ત્યારે બીજું કંઈક આડું ઓડું કરતા હોય એટલે કુતૂહલ માત્રથી પૂછવા ખાતર પૂછી નખાયો એ કુતૂહલીનો પ્રશ્ન કહેવાય બીજા નંબરમાં જીજ્ઞાસુ જાણવાની ઈચ્છાવાળા સમજવાની ઈચ્છાવાળા હોય બૌદ્ધિક લેવલ જેમનું મુખ્યત્વે હોય તો એ પ્રશ્નો પૂછે અને તર્કબદ્ધ લોજિક જવાબ મળે તો બસ એને સંતોષ થઈ જાય પછી જે જવાબ મળ્યો એને પોતાના જીવનમાં એપ્લાય કરવા માટેની એની ખાસ તત્પરતા લગભગ ન હોય આ રીતે જાણ્યું હોય તો બીજાને અવસરે જણાવી શકાય એટલું જ માત્ર એનો લક્ષ્ય હોય પણ ત્રીજા નંબરના કેવા હોય પ્રશ્ન પૂછનાર એ મુમુક્ષુ આત્મા હોય મુમુક્ષુ એટલે આજે તો માત્ર આ દીક્ષાર્થીઓ માટે શબ્દ રૂઢ થઈ ગયો છે હકીકતમાં મુમુક્ષુનો અર્થ શું થાય મોક્ષનો ઈચ્છુ મુક્ત થવાની ઈચ્છાવાળો એ તો જૈન માત્ર હોવો જોઈએ ને દીક્ષા લઈ શકો કે ન લઈ શકો એ અલગ વાત છે પણ મોક્ષ જમા જવાની ઈચ્છા મુક્ત થવાની દ્વેષાળી દોષોથી મુક્ત થવાની ઈચ્છા તો દરેક સમજુ માણસની હોવી જ જોઈએ તો એવો જે મોક્ષાર્થી હોય રાગારી દોષોથી મુક્ત થવાની ઈચ્છાવાળો કોઈ પણ સાધક આત્મા હોય તો એને મુમુક્ષું કહેવાય અને એ મુમુક્ષનું લક્ષણ એ હોય કે એ મુમુક્ષાની ભાવનાથી એવા પ્રકારના પ્રશ્નો પૂછે કે ભગવંત મને આ ક્રોધ બહુ સતાવે છે હે એમાંથી મુક્ત થવાના કંઈ ઉપાય બતાવો મને રાગ બહુ સતાવે છે મને ઈર્ષ્યા બહુ સતાવે છે આવા પ્રકારના પોતાના જીવનમાં જે દોષો હોય જે મૂંઝવતા હોય એને લગતા પ્રશ્નો પૂછે અને એને અનુસંધાનમાં જે જવાબ મળે એનો પછી પોતાના જીવનમાં એપ્લાયેલ પ્રયોગ કરવા માટેની જેની તત્પરતા હોય એને મુમુક્ષું કહેવાય બરાબર તો બની શકે તો તમે ખરેખર તો મુમુક્ષુ થઈને પ્રશ્ન પૂછજો ચીલા ચાલુ સારા પ્રશ્નો નહીં અને અથવા છેવટે સેકન્ડ નંબરમાં જિજ્ઞાસુ થઈને પૂછજો પણ તો પણ ચાલશે માત્ર કુતુવલી થઈને નહીં બરાબર તો અગાઉ જાહેરાત થઈ હતી એ પ્રમાણે અત્યારે તો એક જ ભાગ્યશાળીના ત્રણ પ્રશ્નો આવેલા છે હવે ભાગ્યશાળી હાજર છે કે નહીં શું નામ વસંતભાઈ હાજર છે ધન્યવાદ હા એ પણ લગભગ વ્યાખ્યાનમાં કંઈક ને કંઈક પ્રશ્નો પૂછતા હતા એટલે એવું સૂચન આવ્યું કે એક અઠવાડિયામાં એકાદ દિવસ એવો રાખો કે જેમાં જેને જે પણ પ્રશ્નો પૂછવા આવ્યો તે પ્રશ્નો પૂછી શકે તો એટલે હવે દર શનિને રવિવારે અડધો અડધો કલાક પ્રશ્નોત્તરી પ્રવચન રહેશે આ ભાગ્યશાળીએ પૂછેલ પ્રશ્ન છે કે જીવે જે ભાવે કે જે પરિણામે ક્રિયા એટલે કે કર્મ કર્યા હોય તે કર્મ જીવને અવશ્ય એ પ્રમાણે ભોગવવા પડે હવે જો જીવ આ બાંધેલા કર્મો માટે પ્રતિક્રમણ પ્રસ્તાવો પ્રાયશ્ચિત્ત વગેરે કરે તો એ કર્મની અહીંયા લખ્યું છે નિજરા નિજરાની પણ નિર્જરા ઉચ્ચાર સુધીમાં ખ્યાલ રાખવાનો નિર્જરા થાય કે કર્મ ઉદયમાં આવે ત્યારે જીવને ખબર ન પડે એ રીતે ભોગવાઈ જાય છે જો જેને પ્રદેશ ઉદય કહેવામાં આવે છે પ્રદેશ ઉડય કોને કહેવાય ખબર છે અથવા ઉદયના બે પ્રકાર એક પ્રદેશ ઉદય અને બીજો મનનભાઈ ખબર છે રસો ઉડાય રસ ઉદય એટલે જે કર્મ ઉદયમાં આવે ત્યારે જીવને પોતાને ખબર પડે આમ દાખલા કે અસાતા વેદનીય કર્મ બંધાયું હોય અને ઉદયમાં આવે ત્યારે શરીરમાં વેદના બીમારી થાય તો પોતાને ખ્યાલ આવે કે નહીં આવે હમ તો એનું એક એને રસો ઉદય કહેવાય રસ એટલે શક્તિ પાવર કર્મનું જે પાવર કર્મ બાંધતી વખતે જેવા તીવ્ર મધ્યમ કે મંદ પરિણામ હોય એ પ્રમાણે એ પુણ્ય કે પાપ બંને પ્રકારે એ તીવ્ર કુટિરના તાકાતવાળા મધ્યમ તાકાતવાળા કે અલ્પ તાકાતવાળા એ કર્મ બંધાય અને એ ઉદયમાં આવે ત્યારે આપણને રીતસર ખબર પડે કે અત્યારે પુણ્યનો ઉદય ચાલી રહ્યો છે કે અત્યારે પાપનો ઉદય ચાલી દરેક પ્રકાર અનુકૂળતા હોય સગવડ મળતી હોય સાતા હોય તો સમજો અત્યારે પુણ્યનો ઉદય રસોદયથી એ પુણ્ય કર્મ ભોગવાઈ રહ્યો છે ઉદયમાં આવીને પણ કેટલીક વાર એવું પણ બને કે એ કર્મ ઉદયમાં આવીને ખબર ખરી ખરી પડે આપણને કશી ખબર જ ન પડે એને કહેવાય માત્ર પ્રદેશ કર્મ ભૂતગલોના પણ પ્રદેશો હોય છે આત્માના અસંખ્ય પ્રદેશો છે એમ દરેક ભૂતગલનો જે સૂક્ષ્મતમ અંશ જેને પરમાણુ કહેવામાં આવે તો એ ઉદયમાં આવે અને ખરી પડે આપણને કશી બાધા પહોંચાડે નહીં આપણને કશી ખબર પણ પડે નહીં દાખલા તરીકે દિવાળીના દિવસો નજીકમાં આવે અને કેટલાય છોકરાઓ વગેરે શું કરે ફટાકડાઓની આથી શું કહેવાય લડી કહો અચ્છા હા એ ઉપરના મારી એતા તો ઠેડ ઉપરથી જમીન સુધી આમ મોટી લાંબી લડી લગાવે અને પછી નીચેથી સળગાવે ફટફટ 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 ફૂટતા 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 વળી ક્યારેક ઓછી એવું આવી જાય કે એ લડી વચ્ચેથી તૂટી જાય એવું પણ બને અથવા અથવા શું બને ચોમાસામાં ભેજવાળી હવાને કારણે એ લડી શું કહેવાય હવાઈ ગઈ હોય ભેજવાળી થઈ ગઈ હોય એટલે પછી અવાજ ના આવે ખુશ થઈ જાય બરાબર ને ધડાકો ન થાય માત્ર ખુશ થઈ જાય એ ધડાકો ન થાય એટલે બાજુવાળું વાળું બીજા કોઈને ખબર ન પડે બરાબર તો એવી રીતે જે કર્મ ઉડયમાં આવે ત્યારે જીવને ખબર ન પડે એવી રીતે આમ બસ ભોગવાઈને છૂટ ફરી જાય એને કહેવાય પ્રદેશો નહીં તો આ થયો ઉદય સંબંધી વાત હવે જે પ્રશ્ન છે કે જે કર્મ બાંધ્યા હોય હા તે કર્મ જીવને અવશ્ય એ પ્રમાણે ભોગવવા પડે એવું એકાંતે નથી ભલા હા એકાંતે કર્મ ભોગવવા જ પડે કર્મ બાંધ્યા પછી તરત ઉદયમાં આવતા નથી જેમ આપણે કોઈ બીજ વાવ્યું હોય અને તરત ફૂલ ફૂલફાળ વગેરે આવી જાય ને સમય લાગે કેટલોક સમય સુધી એ કર્મ જમીનમાં શાંત પડ્યું હોય એમ બાંધાયેલું કર્મ પણ કેટલાક સમય સુધી એનું પરિણામ આપ્યા બિલકુલ શાંત પડી હોય જેને શાસ્ત્રીય પરિભાષામાં હતિલાલભાઈ શું કહેવામાં આવે છે જેને પૂછવામાં આવ્યું બોલે અતિલાલભાઈ બોલો કર્મ બંધાયું અત્યારે દાખલા તરીકે અરે કેટલાક સમય સુધી એ કર્મ આત્મા ઉપર શાંત પડી રહ્યું હોય તો એને શું કહેવાય કેવો સમય કહેવાય કર્મનો કેવો કાળ કહેવાય આકર્ષીભાઈ અબાધા કાળ બાધા બાધા એટલે પ્રતિજ્ઞા નહીં બના બાધા એટલે જીવને તકલીફ ન પહોંચાડે બાધા ન પહોંચાડે એવો કાળ એટલે સમય બરાબર એ અબાધા કાળ કહેવાય એ દરમિયાનમાં જીવ જો સવડો સમ્યક પુરુષાર્થ કરે અથવા ભાઈએ લખ્યું છે એ પ્રમાણે પશ્ચાતાપ પ્રાયશ્ચિત પ્રતિક્રમણ વગેરે સમ્યક પ્રકારે કરે તો એ કર્મ પશ્ચાતાપ કેટલો તીવ્ર છે એના ઉપર આધાર છે સંપૂર્ણપણે નાશ પણ પામી શકે અથવા એ તો નાશ પામે એની એનો પશ્ચાતાપ એટલો તીવ્ર હોય કે એને કારણે આજુબાજુ બીજા કેટલાય કર્મો પણ બળીને ભસ્મીભૂત થઈ જાય સાહેબજી ઘણી વાર કહેતા હતા પશ્ચાતાપ માટે કચ્છીમાં શુદ્ધ કચ્છીમાં કયો શબ્દ છે કેવો શબ્દ બોલો હે હા કે બોલે તા સરસ બાપા કરો ના લો બીજી બાપા સરસ હાલા પર ને મોથાળા ધન્યવાદ તો ધોખો થીએ તો કરમ દુઃખી વેને દુઃખી વેને એટલે બળી વેને ધોખો એટલે પશ્ચાતા પશ્ચાતાપની માત્રા ઉપર પણ આધાર છે સંપૂર્ણ કર્મ ક્ષય પણ થઈ જાય પશ્ચાતાપ મધ્યમ કોટીનો હોય તો કર્મ થોડાક ઓછા થાય અથવા એ કર્મની સ્થિતિ અને એ કર્મનો રસ એટલે તાકાત આ બેમાં ઘટાડો થાય સ્થિતિ જેને સ્થિતિઘાત અને રસ ઘાત કહેવામાં આવે શાસ્ત્રી શબ્દોમાં ઘાત એટલે અહીંયા સંપૂર્ણ ના થાય ઘટાડો ઓછો સ્થિતિ કર્મની જે લાંબી સ્થિતિવાળા કર્મ હોય જે સાગરોપમો સુધી ભગવવા પડે એને બદલે ઓછી પણ થઈ જાય મધ્યમ કોટિની થાય સામાન્ય અલ્પ કોટિની પણ થઈ શકે એવી રીતે જે કર્મના ઉદયથી સમજો કે જીવને ટાઈફોઈડ તાવ દાખલા તરીકે આવવાનો હોય એવો જોરદાર અસર ત્યાં વેદનીય કર બંધાયું હોય પણ તીવ્ર પ્રતિક્રમા પ્રાયસિત વગેરે કરે મધ્યમ પરિણામથી કરે દાખલા કરે તો સંપૂર્ણ ભલે નાશ ન પામે પણ એની તાકાત ઘણી ઘટી જાય એટલે કે ટાઈફોઈડ તાવને ભલે સામાન્ય નોર્મલ તાવ આવ્યો હોય અને એક બે દિવસમાં પતી જાય માં નવાણું સો ડિગ્રી જેવું ટેમ્પરેચર હોય અને એ રીતે એટલે તાકાત ઘણી ઘટી ગઈ અને સ્થિતિ પણ ઓછી થઈ જાય બરાબર એટલે કર્મ આપણને ચાન્સ આપે છે ચાલો ઉતાવળમાં ભૂલ થઈ ગઈ અજ્ઞાનતાને કારણે કે આવેશમાં કે મજબૂરીથી કંઈ ભૂલ થઈ ગઈ પાપ કરો બંધાઈ ગયું તો તમને ચાન્સ આપે છે કે ભાઈ હજી મોકો છે ટાઈમ પાછી પાકે નહીં ત્યાં સુધીમાં તું સવડો પુરુષાર્થ કર તો એ પાપ કર્મ પુણ્ય કર્મમાં પણ ટ્રાન્સફર થઈ શકે અથવા સંપૂર્ણ નાશ પામી શકે અથવા એની સ્થિતિ અને રસ એટલે તાકાત એ ઘણા ઓછા પણ થઈ શકે એટલે વંખચૂલના દૃષ્ટાંતમાં વાત આવે છે ને એને ચાર નિયમો લીધા હતા એમાં એક નિયમ શું હતો કોઈના ઉપર પ્રહાર કરવો હોય અને લૂંટાડવો હતો એટલે મારા મારી ઝપી તો થાય કોઈના ઉપર પ્રહાર કરવો હોય તો પહેલાં શું કરવું ખબર છે સાત ડગલા પાછળ હતો બરાબર ને એટલે એ એનો ચાન્સ આપવાનો એ દરમિયાન છટકી જાય ભાગી જાય કરી શકતો જે ખાય તે એટલું એને ચાન્સ આપવાનો તો આજે કર્મ સત્તા પણ કુદરતી આપણને જાણે દયાળુ છે આપણને મોકો આપે છે ચાલો ઉતાવળમાં આવેશમાં કે અજ્ઞાનતાથી કે મજબૂરીથી કોઈ કર્મ થઈ ગયો તો તમે એનું સાંજે જ પહેલી વાત તો એ છે દેખો ત્યાં ઠાર જ્યારે બહુ રમ રમખાણો કોમી રમખાણો હોય ને એ વખતે શું સરકાર ઓર્ડર આપી દે કે ભાઈ દેખો ત્યાં ઠાર ક્યાંય પાંચથી વધારે લોકો ભેગા થવા ન જોઈએ અને એને વિખેરવા માટે જરૂર પડે તો તમે ગોળી પણ ચલાવી શકો એવી છૂટવામાં આવે શૂટ એટ સાઇટ સાઇટ એટલે દ્રશ્ય જુઓ તમે અને ત્યાં તમે શૂટ કરી શકો છો તો હકીકતમાં તો એવું જોઈએ કે જેવી ભૂલ થઈ અને ખ્યાલ આવ્યો ખાસ કરીને બાવીસ તીર્થંકરના સમયના સાધુ સાધી ભગવંતો કે જીવો અને પહેલાં અને મહાવીર ક્ષેત્રના જીવો એવા રુ સરળ અને પ્રાગ્ન એટલે બુદ્ધિશાળી હોય જેવી ભૂલ થાય તરત ખ્યાલ આવી જાય એને તરત એનો તીવ્ર પશ્ચાત્પ વિગેરે કરીને કરી લે એટલે એમના માટે પછી સાંજે કે સવારે રાઈ પ્રતિક્રમ કે દેશી પ્રતિક્રમાની કોઈ ફરજીયાત હોતો નથી તો જેવો ખ્યાલ આવે સરળ હોય એટલે સ્વીકારી લે પોતાની ભૂલ તરત જ બચાવ કરવા પ્રયત્ન ના કરે અને પ્રાગ્ન એટલે બુદ્ધિશાળી એકદમ હોય તત્કાલ પોતાનો ખ્યાલ આવી જાય મનમાં પણ કોઈ નેગેટિવ વિચાર કોઈ ઈર્ષ્યાનો વિચાર આવ્યો હા કોઈ લોભની વૃત્તિ જાગી કોઈ અહંકાર અંદર ખબર ન પડી ભલે એમને તરત પોતાને ખ્યાલ આવી જાય અને પછી પણ બચાવ કરવા જ પ્રયત્ન કરે દરેક તર્ક ને દલીલો આપે પૂજાના નબળા દાખલા આપે દલીલો કરે પણ આ જે રુજુ અને પ્રાગ જીવો હોય એ તરત ખ્યાલમાં આવી જાય એટલે એમના માટે રાય કે દેવસી પ્રતિક્રમણની રાહ જોવાની પણ જરૂર નથી તરત એ ભાવ પ્રતિક્રમણ આપાડી કરી લે જરૂર પડે તો ગુરુને જણાવી પડે આલોચના પણ લઈ લે પણ આપણે જરા છીએ કેવા કચ્છી મેં તો વેંગા વક્ર અને જળ એટલે એને કારણે સવાર સાંજના બે પ્રતિક્રમણ કમ્પલસરી રાખવામાં આવ્યા છે જો કે પણ એ કોના માટે છે અમે અમે કરીએ બરાબર અમારો બીમાર હોય માણસ ગમેલો થાકેલો હોય વિહારને કારણે એ પણ કરવાનું કે સાંભળવાનું જ પ્રતિક્રમણ તમારા માટે પણ હોવું તો જોઈએ પણ તમે આવી તમને કોઈ પૂછનાર કેનાર જાણે છે નહીં એવું જર લગભગ છે તો પણ સમજવું શ્રાવક તો ગમે એવા સંજોગોમાં બે ટાઈમનું પ્રતિક્રમણ કરે કરે ને કરે મુસાફરી મુસાફરીનો ટાઈમ હોય ને આ કાર્ય તો એ ટ્રાઇમ બસનો ટ્રેનનો કે પ્લેનનો ટાઈમ એવો હોય સાંજનો તો એ વખતે આગળ પાછળ પણ કરી લે રાત્રે અગિયારથી બાર પણ તમે શું દેવસી પ્રતિક્રમણ કરી શકો અને વહેલું નીકળવું હોય તો તમે બપોર બપોરના બાર વાગ્યાથી માંડીને રાતના બાર વાગ્યા સુધીમાં તમે ક્યારેય પણ દેવશી પ્રતિક્રમણ કરી શકો એવી જ રીતે સવારે વહેલી સવારે ટ્રેન હોય તો એમાં પણ તમે રાતના બારથી માંડી અને બપોરના બાર વાગ્યા સુધીમાં પણ તમે રાય પ્રતિક્રમણ જરૂર કરી શકો છો અને એવા આત્માઓ છે જન્મે જૈન ન હોવા છતાં પણ મને યાદ આવે છે રામસંગભાઈ દરબાર વઢવાણના અમે ગાંધીધામ ચોમાસું ઉતાર દર રવિવારે આવા જે જન્મથી જૈન ન હોવા છતાં સત્સંગથી વિશિષ્ટ જૈન ધરો પાડતા હોય એવા આત્માઓને સંઘના લેટર પેડ ઉપર આમંત્રણ જાય અને એ આવે એનું બહુમાન કરાય જઈએ રે તો એ વઢવાણના રામસ્યમ દરબાર ક્યારેક મેં મારા ખ્યાલ વ્યાખ્યાનમાં દ્રષ્ટાંત આપ્યું પણ હશે બરાબર ને સત્યાવીસ વર્ષની ઉંમરે સજોડે બ્રહ્મચર્ય સ્વીકાર્યું અને દીક્ષા ન લઈ શકે તો હું તમામ મિષ્ટાન ફરસાણ ફ્રૂટ મેવો અને લીલોત્રી સુદ્ધાનો ત્યાગ કઠોળમાં માત્ર મગજ વાપરી વગેરે ઘણું ઈચ્છા છે એમ તો એમને બોલાવવામાં આવેલા એ આવ્યા ત્યારે લગભગ સવારના આઠેક વાગે બસનો ટાઈમ એવા પ્રમાણ હતો કે લગભગ આઠેક વાગે પહોંચ્યા આઠ સવાર થયા હશે આઠેક વાગે તો સ્વાભાવિક છે આપણે પૂછ્યા એમ તો એકાશમાં કાયમ કરતા હોય છે હા તો મારા છે બીજી વાત આપણે ત્યાં પછી કરશું મારો હજી રાય પ્રતિક્રમણ હજી બાકી છે એક વાર હું કરી લઉં પછી આપણે બીજી વાત કરીશ બોલો દરબાર છે છતાં પણ કેટલી ચુસ્તતા છે મુસાફરીમાં છે છતાં પણ રાઈ પ્રતિક્રમણ પણ ચૂપતા બે ટાઈમ પ્રતિક્રમણ કરે તો એટલા માટે આપણને કમ્પલસરી છે આ સવારનો રાઈ અને પર્વ પાખી પ્રતિક્રમણ ચોમાસી પ્રતિક્રમણ પ્રતિક્રમણ પણ આપણામાંથી ઘણા એવા પણ હોય આજકાલ કે બધા બાર મહિનામાં એક વાર પ્રતિક્રમણ કરે બધું આવી ગયું જેવું હકીકતમાં છે ખરેખર તો ખટકો પશ્ચાતાપ હોવો જોઈએ અને હે એટલે પાપ કરીને પાછું વળી જરાક સ્નાન કર્યું ન કરીને વળી છોકરાઓને નબળાવો અને ત્યાં જઈને ધૂરમાં પાછું લેટવા માંડે એના જેવું થાય પછી જેમ પ્રશ્ચિત કરે પણ સાચું સાચો જો પશ્ચાતાપ હોય તો ફરી જીલ જલ્દી પાપ બીજું કરે નહીં ને છૂટકે ક્યાંક કરવું પડે તો પણ ખટકો રહ્યા કરે બરાબર ને જેમ તમે સ્નાન કરી હોય સ્વચ્છ પવ્ય ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેર્યા હોય પહેલી કેટલી કાળજી રાખો જરા આડો આડોળો સરળ ન પડી જાય રૂમાલ રૂમાલ હોય તો ઘણા છાપા ઉપર બેસે પાછું એ તો કેટલો પાછું ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થયું કેટલી જ્ઞાનની મોટી આશા છે ચાલો આગળ વધીએ ટાઈમ ઓછો છે અને પ્રશ્નો નહીં તો એટલે પહેલી વાત તો એ કે પશ્ચાતાપ પ્રાય વગેરે કરે તો એટલે કર્મ ભોગવવા જ પડે એવું નહીં તીવ્ર પશ્ચાતાપ વગર ભોગવે પણ ખરી જાય પણ મન અને બધા ન પણ ખરે તો સ્થિતિ કે રસ ઓછા થઈ જાય અને એ આપણને ખબર કેમ પડે કે કર્મની નિર્જળા થાય છે એ પછી કર્મનો પ્રદેશ ઉદય થઈ ગયો બરાબર આ બંને શક્ય છે કર્મની નિજરા સંપૂર્ણપણે કે આંશિક નિજરા પણ થઈ શકે અથવા એ કર્મની તાકાત એટલી બધી સાવ ડીમ થઈ જાય નહીં વધ એ કર એટલે માત્ર ઉડયમાં આવીને ખરી પડે તીર્થંકર ભગવંતો કેવલી ભગવંતો એમને પણ કર્મ બંધાય ખબર છે તમને ખબર છે સા કાળે બંધાય ન તો કસાર રહીત બની ગયા વિતરાગ બની ગયા તો પણ હજી શરીર તો છે ને પિયાર થાય વાણીથી દેશના આપે એટલે ત્યાં સુધી પ્રદેશોમાં કંપન થયા કરે જ્યાં સુધી કંપન ત્યાં સુધી બંધ છે ભગવત સૂત્ર વગેરેમાં અને અષ્ટ પ્રવચન માતાની સજ્જાઈમાં પણ ઉપાધ્યાયી આપણા દેવચંદ્રજી મહારાજે કહ્યું છે યાવત કંપન તાવત બંધ છે પણ એ બંધ કેવો હોય આ પ્રદેશો રહે છે એવો સમજી લો એટલે પહેલાં સમયે બંધ સમય એટલે સેકન્ડનો અસંખ્યાત્મ ભાગ પહેલાં સમયે બંધાયું બીજા જ સમયે ઉદયમાં આવી જાય ને ત્રીજા સમયે ખરી પડે એટલે આપણે દેશો બરાબર પણ જે જેટલા પ્રમાણમાં કષાયોની તીવ્રતા કે મંડતા હોય અથવા ભાવોની પણ શુભ ભાવો કે અશુભ ભાવની તીવ્રતા મંડતા હોય એ પ્રમાણે સ્થિતિ અને રસમાં વધારો કે ઘટાડો થતો હોય છે એટલે પ્રતિક્રમણ પશ્ચાતાપ આલોચનાથી સંપૂર્ણ કર્મજરા અથવા આંશિક કર્મજરા પણ થઈ શકે અને એવા વિશિષ્ટ તીવ્ર પશ્ચાતાન ભાવ હોય તો નથી પછી એ કર્મ ભોગવાઈ જાય એવું પણ બની શકે છે ચાલો એ આગળ પ્રશ્ન છે જો એક જીવે અજાણતા કોઈ પણ જીવની હિંસા કરી હોય તો એ જીવ જે પાપ કર્મ બાંધે અને બીજો જીવ જાણતા કોઈ પણ જીવની હિંસા કરી હોય જીવે તો એ જીવ જે પાપ કર્મ બાંધે તો ઉપરોક્ત બંને જીવને પાપ કર્મ ભોગવવા કંઈક ફરક પડે પાપના પ્રમાણમાં એ નહીં આનો જવાબ તો તમે બધે બધા આપી શકો એવો છો નહીં હમ સરખો હિંસા થઈ છે પણ એક અજાણી બુજીને કરી છે મારવાની બુદ્ધિ બીજેના અજાણતા થઈ ગઈ તો સ્વાભાવિક છે આ તો કોઈ પણ કહી શકે એવો પ્રશ્ન છે કે ભાઈ ફરક પડે જ હિંસાના પણ ત્રણ પ્રકાર શાસ્ત્રમાં બતાવ્યા છે ખબર છે કોઈને ત્રણ પ્રકાર કયા કયા વસંતભાઈ ખબર છે તમને હિંસાના ત્રણ પ્રકાર કયા શાસ્ત્રીય શબ્દો શું છે શાસ્ત્રીય શબ્દો અથવા એક પ્રકાર હું કહું છું બાકીના બે યાદ આવે તો કહેજો એક છે હેતુ હિંસા સૌથી પહેલી છે એકચ્યુઅલી હા સાબાસ સ્વરૂપ હિંસા હેતુ હિંસા અને અનુબંધ હિંસા રતનબેન ને બહુ સરસ ધન્યવાદ પહેલાં સૌથી પહેલાં હળવી જેને કહી શકાય સ્વરૂપ હિંસા એટલે કે જીવ રક્ષાના પરિણામ તમારા હોય ચાલતી વખતે નીચે જોઈને તમે ચાલી રહ્યા છો કોઈ પણ જીવની હિંસા ન થાય એવા ભાવથી છતાં ક્યારેક એવું બની શકે કે જ્યાં પગ મૂકવા ગયા ત્યારે કોઈ જીવ નહોતો ત્યાં પણ અચિંતો સાઈડમાંથી કે પાછળ ત્યાંથી કોઈક જીવ જંતુ દોડતો આમ આવી ગયો અને પગ નીચે ચંપાઈ ગયો તો આ હિંસા તો થઈ પણ પરિણામજીવ રક્ષાના હતા ઉપયોગપૂર્વક ઇરિયા સમિતિના લક્ષ્યપૂર્વક ચાલતા હતા છતાં આ રીતે બની ગયું અને જીવ મર્યો તો એ એ જે કર્મ બંધ થાય એ બહુ હળવો થાય એ પશ્ચાતાપના ભાવ સાથે ઇરિયા કરે બરાબર તો પણ એ કર્મ ખરી જાય આને કહેવાય સ્વરૂપ હિંસા બરાબર તો ભગવાનની પૂજા સેવા ભક્તિ વગેરેમાં પણ પૃથ્વી કાય અથવા પાણી અપકાય ફૂલ વગેરે વનસ્પતિ કાય ધૂપડી પેલા અગ્નિકાય વાયુ કાય આડીની વિરાજના જે થાય છે પણ એમાં જો ઝહેણાનું લક્ષ્ય હોય તો એ પછી સ્વરૂપ હિંસામાં જાય એનો કર્મ બંધ બહુ હળવો હોય અને ઇરિયાવાયના ભાવથી તમે એક અવસર કરો તો એ કર્મ ખરી જાય એનાથી બીજો પ્રકાર છે હેતુ હિંસા હેતુ એટલે કારણ જેનું કારણ હિંસાનું કારણ તો હિંસાના કારણ તરીકે તત્વાર્થ અધિગમ સૂત્રમાં વાચક પ્રવર્ષી ઉમા સ્વાતીજી મહારાજે શું સૂત્ર કર્યું એવા યોગ એટલે મન વચનને કાયા બરોબર એનાથી જે કોઈ પણ જીવના પ્રાણનું વ્યપરોપણ એટલે નાશ થાય તો એને હિંસા કે નાશ અથવા એને ધક્કો પહોંચે ને તો એટલે અંશે પણ હિંસા કહેવાય પ્રાણ દસ પ્રકારના કયા છે કયા દસ ટકા પાંચ ઇન્દ્રિયોને પણ કયા છે પ્રાણ ત્રણ બળ મનોબળ વચનબળ કાય બળ આ શ્વાસો શ્વાસ અને આયુષ્ય કર્મ આ દસને પ્રાણ કયા છે દસમાંથી કોઈ પણ પ્રાણને નાશ થાય કે ધક્કો પહોંચે તો એટલે અંશે એ જીવની હિંસા કરી કહેવાય દાખલા તરીકે કોઈ એવું કટુ વચન વગેરે બોલો કે કોઈને બહુ આઘાત લાગે માનસિક આઘાત લાગે તને મનને ધક્કો લાગ્યો ને એટલે અંશે તમે એ જીવના એક પ્રાણની હિંસા કરી કહેવાય તો પણ પ્રાણને ધક્કો લાગે લાગે નહીં એ રીતે આપણે ઝેરણાં પૂરો કરતું જોઈએ તો આપણી હેતુ હિંસા તો પ્રમાદના યોગથી પ્રમાદને કારણે જે જે પ્રાણનો ના એને અહીંયા હિંસા કહી તો પ્રમાદનું સેવન એક પ્રકારની હેતુ હિંસામાં આવે ભલે જીવ ન પણ મર્યો હોય તમે ચાલતી વખતે ઝરણાનું લક્ષ્ય ન હોય રિયા લક્ષ્ય ન હોય આમ તેમ દાફોડિયા મારતા મારતા ચાલતા હો લોડતા હો હા અને બીજા જેવા મરી જશે એની તો પરવાહ પણ ન હોય તો પછી છતાં ધારો કે કુદરતી કોઈ જીવ ન મર્યો યોગાનો યોગ કોઈ જીવ નીચે આવ્યો નહીં તો પણ તમને પહેલાં સ્વરૂપ હિંસા કરતાં આમાં વધુ કર્વ બંધન થાય કારણ કે તમારો જીવ રક્ષાનો લક્ષ્ય નહોતો ઉપયોગ નહોતો પ્રમાણ હતો માટે એ પ્રમાણ એ હિંસા છે ભગવાન એટલે કહ્યું સમયમ ભોયમમાં એક સમયનો પણ પ્રબાદ ન કરીશ ત્યાં પ્રમાણ ઘણા અર્થ થઈ શકે એક તો શ્રેષ્ઠ પ્રકૃતિનો અપ્રમાદ તો આત્મલક્ષ્ય આત્માનું સ્મરણ ચૂક્યા અને પોતે જાણે શરીર હોઈએ એ કોઈ વર્ત્યા તો આ તમારો પ્રમાદ છે ભલે સૂતા નથી નથી જાગો છો તો પણ અને ત્રીજો પ્રકાર છે અનુબંધ હિંસા અનુબંધ એટલે પરંપરા જેનાથી હિંસાની પરંપરા ચાલે એટલે ત્રીજો આજે એમાં વાત કરી છે જાણી જોઈને હિંસા કરે તો સમાજ જાય એ જાય અનુબંધ હિંસામાં એનાથી હિંસા અને વેરની પરંપરા ચાલે કેટલાય ભવોના ભવો સુધી પણ એ પછી એ વારા એકબીજાને મારતા રહે મારતા રહે આવું બની શકે એટલે જાણી જોઈને તો કોઈ જીવને મારવું જ નહીં શ્રાવકની જે પ્રતિજ્ઞા આવે છે બાર વ્રતમાં પહેલાં વ્રતની એમાં શું આવે છે હું અપેતકરણ કરી સંકલ્પી જાણી બુજીને મારવાની કોઈ દ્વેષથી કે ઈર્ષ્યાથી કે સ્વાર્થ થી મારી નાખવાની બુદ્ધિ થી જીવને મારવું આ કહેવાય અનુબંધ હિંસા જે સૌથી વધુ ખતરનાક છે એટલે હિંસા હિંસામાં આવી તરતમતા ઘણી ઘણી છે એટલે જ્યાં કોઈ જ્યાં સુધી શરીર છે ને ત્યાં સુધી સ્વરૂપ હિંસા તો રહેવાની પછી તીર્થંકર ભગવંત હોય કેવલી ભગવંત હોય હલનચલન કરે વાયુકા આમ હાલે વિહાર કરે તો આમ થયું એટલે વાયુકાને જીવણી તો વિરાધ ન થઈ બોલે છે હમ તો એમના એમને તો મૂપત્તિ પણ ન હોય ઊઘો પણ ન હોય એનો એવો કલ્પ છે તો પછી ત્રણ કલાક ત્રણ ને ત્રણ છ કલાક રોજના દેશન આપે તો કેટલા વાયુકાને એને આટલી વાયુ તો અસંખ્ય વાયુકાના જીવ હોય તો કેટલી હિંસા થઈ જાય હા એ બધી સ્વરૂપ હિંસામાં જાય કસાય બિલકુલ ક્ષીણ થઈ ગયા છે એટલે એ સ્વરૂપ હિંસામાં જાય બરાબર હા તો તમે કોઈ પણ ધર્મક્રિયા નહીં કરી શકો સામાયિક લઈને બેસો આમ ધ્યાનમાં શ્વાસ તો ક્યાંથી અટકાવશો તમે શ્વાસ ધીમા થશે કદાચ શ્વાસ મોટો અટકશે તો નહીં ભલે આમ બાંધી નાખો તોય તોય બોલું એટલે હિંસા તો થવાની જ છે બરાબર તમે વ્યાખ્યાન સાંભળવા આવે તો કોઈ ધર્મક્રિયા નહીં કરી શકો તમે ઉપાડશે કે સ્થાનકમાં નહીં આવી શકો વ્યાખ્યાન સાંભળવા કારણ કે આવશો તો અને અમે પણ નહીં વાંચી શકીએ અમને પણ દોષ લાગે અમે વાંચીએ છીએ ત્યારે તમે આવો છો કે નહીં તો અમે પણ નિમિત્ત બની હશે કે તમારે આવ્યા આવ્યા એમાં વાયુકાની કેવી બીજી પણ જીવન ત્રણ જીવનની વિરાધના પાણીની વિરાધના થાય છે તો પછી આખો શાસનનો ઉચ્છેદ થઈ જશે જેને વાણી જ પછી થઈ જ નહીં શકે કશું નહીં શકે હવે સુપાત્ર દાન નહીં કરી શકો વર આવશો ગરમ ચીજ રાખી ધુમાડા નીકળતો ગરમ એમાં વાયુકાની વિરાધના થાય છે કઈ એવી વસ્તુ છે કે જેમાં વિરાધના હતી સામાયિકમાં પ્રતિક્રમણમાં ઔષધમાં કે ધ્યાનમાં બેસો તો એ શ્વાસોશ્વાસ કેવી રીતે અટકાવશો એટલે એટલે એ એને બહુ એનો હાઈલાઈટ કરી સ્વરૂપ હિંસાને અને ભગવાનની ભક્તિનો વિરોધ કરવો પૂજા વગેરેનો એ હકીકતમાં શાસ્ત્રીય દ્રષ્ટિઓ છે ત્યાંથી સૂત્ર વાસણ જેવું કહી શકાય આ એટલું ખરું કે જે કંઈ તમે પૂજા વગેરે કરો એમાં પણ શક્ય એટલી ઝેરણાનો લક્ષ્ય જરૂર રાખવો જોઈએ અગરબત્તી એક સળગી રહી છે બરાબર તો તમે એના એને જ લઈને વળી તમે અધૂર પૂજા કરી શકો નવી અગરબત્તી સળગાવવી જોઈએ હા તમારો નિયમ જો કે મારે સ્વદ્રવ્યથી જ પૂજા કરવી છે અને તો તમે તમારા ઘરથી લાવેલી અગરબત્તી કરો તો એ બરાબર છે બાકી જો સંઘના દ્રવ્યથી તમે પૂજા કરતા હોવ તો પછી આમાં જે વિવેક રાખવો જોઈએ કે એક અગરબત્તી બળી રહી છે તમારે બીજી પછી એક સંઘની અગરબત્તી લેવી જોઈએ નહીં સ્નાન કરતી વખતે પણ ઝરણાપૂર્વક સ્નાન કરવું જોઈએ એકાદ લોટાકથી પતે તો પછી વધારે પાણી ઢોળવું કે સાવર બાથમાં સ્નાન કરવું જોઈએ નહીં બરાબર

ઓછી વનતી અંશે લાગે ભલે પોતે કરનાર હોય એને વધુ લાગે પણ છતાં સાથે રહેનાર એનો ભોગવટો કરતા હોય ભોજન વગેરે વાપરતા હોય પૈસાનો ઉપયોગ કરતા હોય તો એને પણ લાગે શાસ્ત્રમાં એક આવે છે સમવાસાનુમતિ સંવાસ એટલે સાથે રહેવું તમે કોઈ પાપ કરતા નથી તમારા દીકરા વગેરે કરે તો તમારે એને પ્રેમથી સમજાવવું જોઈએ પાપ બને તો ભાઈ ઓછા કરજે બિલકુલ ન ચાલે એને કરવા પડે તો એનો ખટકો રાખજે પશ્ચાતા રાખજે પણ પૈસા વધુ કમાવા માટે વધારે પાપ કરે ને વધુ ભેડશેડ કરે ને મિલાવટ કરે ને તો એ તમારે એ શિક્ષા આપવી જોઈએ પછી એ સ્વીકારી શકે ન સ્વીકારી શકે એ પણ તમારું કર્તવ્ય તમે જો ચૂક્યા તો તમારું પણ કર્મ બંધન તો થશે પ્રમાણ માં કેમ કહે છે ક્યારેક સાપેક્ષ રીતે કોઈ એક્સ બાય કેવાયું હોય એટલે એનો

શક્ય હોય તો તમે હાથમાં લઈ કરીને ડસ્ટબિન બાજુમાં આજીબન હોય તો ત્યાં ક્યાં રાખી શકો હા હવે એ પ્રશ્ન જરાક મોટો છે ને સમય આપણો થઈ રહ્યો છે બધાના રસ્તા હોય છે લગભગ વાંધો નહીં અને છેલ્લો પ્રશ્ન લઈને આ પૂરું કરું એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય અથવા પાંચ ઇન્દ્રિય જીવની હિંસામાં પાપકર્મ બાંધતા કંઈક ફરક પડે હા તો ફરક પડે તમે સામાન્ય માણસને કે કોઈ ભિખારીને ગાળ આપી કે કંઈક કાઠું વચન બોલ્યા અને રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન હા એને તમે માટે કંઈક કાટું વચન બોલ્યા કે અપમાન કર્યું તો એનું વ્યવહારમાં ફળ સરખું હોય છે નથી હોતું ફરક હોય તો એવી રીતે પંચેન્દ્રિય જીવ જે છે સમજો તો એનો કેટલો એણે આત્મવિકાસ સાધ્યો છે ત્યારે કેટલા પણ નથી હા અને એને મન પણ છે સંઘની પંચેન્દ્રિય હોય તો મન પણ હોય તમે એને એની હિંસા કરો કે કંઈ તકલીફ એને આપો મનમાં એને દૂર ધ્યાન થાય આર્ત ધ્યાન થાય રૌદ્ર ધ્યાન થાય અને એને કારણે એ દુર્ગતિને નરકમાં રૌદ્ર ધ્યાન થાય તો નરકમાં જાય આર્ત ધ્યાન થાય તો તિરિંચ ગતિમાં જાય તો આવા મનુષ્ય બહુ સુધી પહોંચાયેલો પંચેન્દ્રિય જીવ એની હિંસા કરો તો એમાં સ્વાભાવિક છે કે ઘણા વધારે ચીકણા કરવો બંધાય અને એકેન્દ્રિય જીવ એના વગર આપણે ચાલતું નથી વ્યવહારમાં તો બરાબરથી પાણી વાયુ અગ્નિવનસ્પતિ એમાં પણ જેટલું બંને ઝેણા પાડવી જોઈએ અંદરમાં થોડો ખટકો પણ હોવો જોઈએ કે ક્યારેય હું બધા આરંભ સમારંભથી મુક્ત થઈ પાંચ મહાવ્રતોનો સ્વીકાર સાધુજીવનો સ્વીકાર કરી અને બધા જીવને અભયદાન આપનારો થાઉં આવી હૃદયમાં ભાવના રાખવી જોઈએ તો ઓછો અથવા હળવો કર્મંદ થાય એ લોકોને મન નથી એકેન્દ્રજીવોને અને વિકલેન્દ્રજીવોને પણ એવું વિકસિત મન નથી એટલે એના કારણે એને મનમાં દૂર ધ્યાન બહુ થાય એવું એવી સંભાવના બહુ ઓછી જ છે એટલે એને કારણે કર્મવંદ ઓછો થાય બાકી તો પરિણામ ઉપર ઘણો આધાર રાખે છે એકેન્દ્રજીની તમે તીવ્ર પરિણામથી આમ હિંસા કરો તો એમાં એ કરો બંધાઈ શકે છે અને પંચંદ્રજીની હિંસા કરવાની નથી પણ થઈ ગઈ હોય કોઈ રીતે તો એનો તીવ્ર ખટકોરા પશ્ચાતાપ આપ રાખો તો કર્મ ઓછા બંધાય અથવા તો કરી શકે પણ જનરલ રીતે કહેવું તો આમ કહી શકાય કે જેટલો જીવનો વિકાસ થયો હોય એકેન્દ્રિયમાંથી બે ઇન્દ્રિય ત્યાં ચૌરેન્દ્રિય અને એ આગળ વધેલા જીવની હિંસા કરો તેમાં વધુ કર્મબંધ થાય આ જનરલ રીતે આ વિધાન કરાય છે બરાબર વિશેષ અગ્રે વર્તમાન હવે આજ પાછું દર શનિવારે આવતા આવતા શનિવારે દર શનિવાર અને રવિવારે પ્રશ્નોત્તરી પ્રવચન રાખવામાં આવશે તેમને પણ પ્રશ્ન પૂછવા હોય એટલું કર્યું પોતાનું નામ નીચે જ રાખ લખવાનું ક્યારે કોઈ પ્રશ્ન એવો હોય કે જાહેરમાં એનો જવાબ આપવા કરતાં વ્યક્તિગત જવાબ આપવો ઉચિત લાગે તમે નીચે તમારું નામ અને સાથે તમારો નંબર મોબાઈલ નંબર પર લખેલો હોય તો જરૂર પડે તો તમને બોલાવીને પણ એનો જવાબ આપી શકાય બરોબર વિશેષ અગ્રે વર્તમાન જેના કંઈ પણ બોલાવ્યું હોય હાર્દિક सम्यक्त्वमेव तन्मौनं मौनं सम्यक्त्वमेव त्वमेव वा मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभो मङ्गलं स्थूलिभद्राद जैवस्तु मङ्गलम् अनन्द उपकारी चरमतीर्थपति वर्तमानशासननायक शासनपिता શ્રવણ ભગવાન શ્રી મહાવીર સ્વામી પરમાત્માએ ચતુર્વિદ શ્રી સંઘ સમક્ષ અદભુત અદ્વિતીય અનુપમ એવા ધર્મ તીર્થની સ્થાપના કરી ભગવાને દેશનાઓનો પ્રારંભ કર્યો પ્રાય કરીને એમ પ્રસિદ્ધ છે કે ભગવાન સમવસરણમાં દેશના આપે કેવલ જ્ઞાન થયા પછી જ દેશના આપે પણ મારે એમ કેવું છે કે સમવ શરણમાં દેશના તો એમના માટે હોય કે જેમણે ભગવાને સાધના સમયે આપેલી દેશના ન સાંભળી શકે એમના માટે સમવ શરણની દેશના હોય ભગવાન સાધના સમયે દેશના આપે ભગવાન સાધના સમયે મૌન રહે છે

અને છતાં બોલો એક પણ અક્ષર બોલે ઋષભદેવ ભગવાન ચારસો જણ સાથે એમણે દીક્ષા ગ્રહણ કર્યું હવે દીક્ષા શું એ તો ખબર જ નહોતી પણ આવા મહાપુરુષ અમારા રાજા જે ગ્રહણ કરે છે અમારે પણ એ ગ્રહણ કરવું છે આવી જેમની દેહકાંતિ જેમના આચાર વ્યવહારને જોઈને લોકો સ્વયં પ્રતિબોધ પામ્યા હોય પણ ભગવાને એમને પણ દીક્ષાનો ઉપદેશ આપ્યો અને માટે એ લોકો વનવાસી થઈ ગયા એ વાત અલગ છે પણ એક હજાર વર્ષ સુધી જ્યાં સુધી પરમાત્માને કેવલ જ્ઞાન પૂર્ણ જ્ઞાન સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભગવાન શું કરે મારે પ્રશ્ન છે ભગવાનની કરુણા તે સમયે ઓછી થઈ જાય હું તો છે ને એડિશન સાથે કહું છું કે જેવી કરુણા ભગવાનની ત્યારે હોય ત્યારે જેવી કરુણા હોય કદાચ એ કરુણાનું સ્વરૂપ પછી કેવલ જ્ઞાન પછી બદલાઈ જાય પણ ત્યારે તો નિતરથી કરુણા અને કરુણા હોય માટે જ અપેક્ષા એ મૌન ધારણ કરે કે હું કઈ બોલવા જઈશ ને કે ખરેખર જેમને સાધના પથે આગળ વધવું હોય મોક્ષ માર્ગમાં જેમણે આગળ વધવું હોય એમના માટે સર્વ પ્રથમ અને સર્વ પરમ ધર્મ હોય તો કયો ધર્મ છે મૌન આજના વ્યાખ્યાનનો વિષય ગુરુ ભગવાનને મેં પૂછ્યો સાહેબ કઈ વિષય તે વ્યાખ્યાન બોલો ગુરુ ભગવાન શું કે મૌનનું મહાત્મ્ય એટલે પહેલા તો મને એમ થયું કે મૌન ઉપર વ્યાખ્યાન કેટલી વિરોધાભાસી વાત છે મૌન જ થઈ જવા જેવું છે અને માટે જ કોઈ કવિએ સરસ મજાની પંક્તિ કીધી આત્માની સાધના કરવી જો સાચી કોઈને કહેવું તારી સમાધિ અને માટે મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજ જેમણે જ્ઞાનસરની રચના કરી એમાં એક મૌન અષ્ટક રચ્યું છે એ મૌન અષ્ટક ખરેખર મૌનનો અર્થ શું થાય ખબર છે તમને કોને ખબર છે મૌનનો અર્થ એટલે શું મૌનનો શબ્દ ઉપરથી અર્થ શું હા પણ એ મૌનનો અર્થ નથી મૌનનો શબ્દ ઉપરથી અર્થ શું કોણ કહેશો તમે બધા દેવલાલીના કેટલા તત્વ સભર શ્રોતાઓ છો જેમને તત્વ સાંભળવાની બહુ જિજ્ઞાસા અને રસ હોય મહોપાધ્યાયશ્રી યશો વિજયજી મહારા સાહેબ એ મૌન અષ્ટકમાં મૌનનો અર્થ કરતા કહે છે મુનિનો ભાવ એટલે મૌન મુને હે ભાવમ મૌનમ એટલે મુનિ શબ્દ ઉપરથી જ્યારે કોઈ પણ શબ્દનો ભાવ કરવો હોય ને ત્યારે આદિશ્વરની વૃદ્ધિ થાય એટલે મૂનો મૌ થઈ ગયું અને મીનો ન મૌ ન મુનિનો ભાવ એટલે મૌનપણું અને એ મૌનપણું મુનિનો ભાવ આપણા જીવનમાં આત્મસાત થાય એ માટે આજનો વિષય મૌનના ઘણા બધા મહત્ત્વ છે એમ કહેવાય છે કે મોટી ઉંમર થાય ને પછી એક સૌથી મોટો પ્રોબ્લેમ ઘરમાં કંઈ હોય તો શું હોય આખા જીવનમાં એટલા બધા અનુભવો એમને થયા હોય કે પછી મૌન રહેવું સાચી વાત છે કે ખોટી વાત મને લાગે છે બીજા વૃદ્ધો માટે હશે પણ દેવલાલીના વૃદ્ધોની તો એવી વાત નથી ને શું કહું છું એક છે ને ગુજરાતનું મહિલા મંડળ અમેરિકા ફરવા દીધું હવે શું છે બધા મંડળો ફરવા પણ જાય છે સાથે ત્યાં નાઇગ્રાફોલની પાસે એ લોકો ઊભા હતા અને ગાઈડ રાખ્યો હોય ને સાથે બધું સમજાવે કે આ છે આ છે આ છે તે છે પછી વાત એવી બની કે બધા લોકો હવે ભેગા થાય ચાર છોટલા અને કરે શું અને એમાં એમાં એ પાછા ગુજરાતના હોય તો શું થાય એટલી બધી વાતો 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 ચાલતી હતી કે એમાં એ ફોનનો અવાજ ઓછો થઈ ગયો અને એમની વાતોનો અવાજ વધી ગયો ત્યારે ઓલા ગાઈડી કેવું પડ્યું કે ભાગ્યશાળીઓ તમે થોડાક શાંત થશો તો તમે આ માણી શકશો વાત એટલી જ છે કે આપણે અંદરમાં નાઇગ્રાનો ધોધ વહી રહ્યો છે તમારે અવાજ સાંભળવો છે બોલો વ્યક્તિત્વમાં કેમ આવો છો અંદરનો અવાજ સાંભળવો છે બહાર થી મૌન થશું તો અંદરનો અવાજ સાંભળવા મળશે એમ તો કહીએ ને જોવા જઈએ ને તો પૂર્ણ મૌન કેવલ જ્ઞાની અવસ્થામાં એનાથી થોડુંક ઓછું મૌન મુનિ છઠ્ઠા સાતમા ગુણસ્થાનક ની રમમાણ દશામાં પણ એ બધા મૌન નો સૌથી મોટો જો કોઈ સાધક હોય ને તો વાણીનું મૌન છે બોલો વર્ષિતપ કરવો સરળ કે મૌન સાથે વર્ષિતપ અથવા મૌનનો વર્ષિતપ કરવો સરળ ઉપવાસ થઈ જાય પણ વાણીનો ઉપવાસ કરવો હોય તો એટલે ખરેખર ગુરુ ભગવાનની જેટલી અનુમોદના કરીએ એટલી ઓછી છે મૌનના પરમ ચાહક આજે આચાર્ય પદવીએ પહોંચ્યા હોય ગચ્છમાં આટલી પ્રતિષ્ઠા પ્રસિદ્ધિ હોય હોય અને છતાં અંતર્મુખ રહીને મૌનનો લક્ષ્ય રાખવો મૌન ગમવું એ પણ એક મોટી ઉપલબ્ધિ છે સાચી વાત કહું છું બીજા વાત તો એમના એમના જ ભાઈ કેટલા હોય હોય ત્યાં જઈને સત્સંગ કરે તો એ આપે પણ એમને ક્યાંય પણ બોલાવવામાં આવે તો ગમે નહીં આપણી એટલી અંતર્મુખતા ખરી પ્રસંગોમાં જવાનું હજી ગમે છે કે નથી ગમતું ચાર લોકો વાત કરી હોય ઘણા વર્ષોનો મિત્ર મળ્યો હોય પ્રશ્ન પૂછું છું મને જવાબ આપો તમને ઘણા વર્ષોનો મિત્ર મળ્યો હોય બોલો મિત્ર મળે તો ગમે કે ન મળે તો ગમે હળવું મળવું ગમે છે કે એકાંતમાં રહેવું ગમે વાતો કરવી આખી આખી રાત વાતોમાં નીકળી જાય વાતો કરવી ગમે કે મૌન રહેવું ગમે આપણી સાધના જો બંને એક સાથે નહીં થાય તમે કોઈ મને એમ જવાબ આપ્યો બંને ગમે એક સાથે ન થાય કામ હું ગમે છતાં વાત કરવી પણ પડે તો ગમો એ અલગ વસ્તુ છે ગમો તો એક નો જ હોય તમે કરવું બંને પડતું એ અલગ વાત છે પણ ગમો તો એક નો જ હોય આજે એટલું નક્કી કરીને જઈએ કે મૌન ગમે છે જેટલું જેટલું સંબંધો થી પર થતું થતું જવાય ઈતરોની અંદર ઈતર દર્શન શાસ્ત્રકારોમાં પણ એ વાત આવે 50 પછી કયો ઉંમર આવે 50 પછી એકાવન વન ચાલુ થાય એટલે વાન પ્રસ્થાશ્રમ કરી દેવું વનમાં પ્રવેશી જવું રાજા મહારાજાઓ પણ પહેલાના એ રાજ સિંહાસન છોડી અને વનમાં પ્રસ્થાન કરતા હતા એનું કારણ છે કે હવે સાધનાનો અવસર ચાલુ થયો નાનાઓ બધા કરશે બધા પોતાના પુણ્ય અનુસારે બધા પોતાના એપ નસીબની અનુસારે આગળ વધતા હોય છે અહીંયા એટલી જ વાત છે મૌન 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 સાધનાની ઊંડી અવસ્થાઓમાં પ્રવેશ કરાતું જાય ત્રણ કારણે મારી પાસે મર્યાદિત સમય છે અને એની અંદરમાં મૌનના પરમાર્થોને જો આપણે સમજવું હોય શા માટે જીવનમાં મૌન થવું જ્યારે આત્મસાધના એકદમ આત્મા સાથે ઓળગોળ બની જાય ત્રણ મુદ્દાઓ એને ફીલ થતા જાય અને માટે એને મૌન કરવું ન પડે જે મૌન કરવું પડે એ હજી નીચી કક્ષાનું મૌન છે મૌન થઈ જવાય મૌન જ થઈ જવાય કોને શું કેવું કેમ કેમ ન કેવો તો એ ત્રણ મુદ્દાઓ સાધના કરતા કરતા અંદરમાં ફીલ થાય કયા ત્રણ મુદ્દાઓ તો પહેલા નંબરનો મુદ્દો છે કે આ જગતની અંદર અનંત જીવો છે એ અનંત જીવોની અંદર નિગોદના જીવો હશે એકિન્દ્રિયના જીવો હશે વિકલેન્દ્રિયના જીવો હશે અનંત અનંત જીવો આ જીવ રાશિની અંદર પોતાનો શ્વાસ અને ઉચ્છ્વાસ લઈ રહ્યા છે જીવંત છે પણ આ તમામ જીવોની અંદર સૌથી દોષવાન સૌથી હિનમાં સૌથી દુર્ગુણી જીવ કોઈ હોય તો એ મારો જીવ છે એવું સાધના કરતા કરતા સ્વદોષ નિરીક્ષણ કરતા કરતા પ્રામાણિક સાધના કરતા કરતા ખ્યાલ આવે હવે પ્રશ્ન એમ થાય તમને કોઈને પ્રશ્ન થાય છે કઈ ઠાકરસિંહ પ્રશ્ન મૂકે કયો ને મૂકે ગમે અને મૌન સભા મૂકે ઓછી ગમે સભામાં મૌન નહીં રહેવાનું અને સભા પછી બોલવાનું નહીં જો કે પ્રશ્નોત્તર પ્રવચન તો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી સાહેબ જેવા શાસ્ત્રીય ઉત્તરો આપી શકે એનો એક ટકો પણ અમારી પાસે નથી એ પણ સ્પષ્ટતા છે પણ વિષય જ્યારે ચાલી રહ્યો હોય ત્યારે વાચના પછી શું આવે તો જ સ્પષ્ટીકરણ થાય થાય પ્રશ્ન એમ ઘણા લોકો કતલખાના ચલાવી રહ્યા છે ઘણા લોકો યુદ્ધોની વિશ્વ યુદ્ધની તૈયારી કરી રહ્યા છે બધાને મારો કાપો આ બધા જીવો કરતા પણ વધારે દોષી કેવી રીતે બેસે લોજિકલી એ પ્રશ્નનો સમાધાન પરમ પૂજ્ય ધર્મદાસ ગણીજી મહારાજ ઉપદેશ માલામાં આપે છે કે કદાચ એ જીવો તો કેમ પાપ કરી રહ્યા છે એમને આ તરણ તારણહાર જૈન શાસન નથી મળ્યું પણ આપણે આટલું બધું સમજવા છતાં છતાં પણ હજી વિપરીત આચરણમાં છે છતાં પણ પરભાવમાં આપણું ધ્યાન જાય છે હજી આપણે બહારમાં જ રાચી રહ્યા છે આપણા કરતા

પોતાને સર્વે સર્વામાં માને અને અમુક લોકો તો એવા હોય ને મેં જોયા છે કોઈ પણ ટોપિક ખોલો ને બોલો એમની પાસે હોય કે નહીં મસાલો ન હોય ને તોય ઉમેરી નાખે અને મીઠો મરચી એવું ભભરાવી દે એવું ભભરાવી દે કે અને પાછો કોન્ફિડન્સ લેવલ તો એવો હોય ને કે જે હા હા એમ પીએચડી હોય ને એ વિષયમાં એવું લાગે પણ શાસ્ત્રકાર ભગવંતો જો શ્રાવક અને શ્રાવિકાનું જીવન શાસ્ત્રરૂપી દર્પણમાં શુદ્ધ થયેલું જીવન હોય શાસ્ત્રકાર ભગવાન તમારી માટે શું કહે છે એ વિચારે ડગલે ને પગલે વિચારે ત્યારે શાસ્ત્રકાર ભગવંતે એમ આજ્ઞા આપી છે કે જે પોતે ગીતાર્થ થયો નથી જે પોતે શાસ્ત્રનો પરિપૂર્ણ જ્ઞાતા થયો નથી એને વ્યાખ્યાન આપવાની તો વાર દૂર બોલવાની પણ છૂટ નથી કેમ કોઈ પણ વિષયમાં તમે બોલવા ગયા અને ઉચ્ચસૂત્ર પ્રરૂપણા થઈ ગઈ બોલો શું કરશો અને પાછું શું થાય છે ખબર છે ઉત્સૂત્ર સાથે આપણા કોન્ફિડન્સનો બિલ્લો આપણા આગ્રહનો બિલ્લો સાથે જ હોય છે અનંત સંસારનું કારણ ઉત્સૂત્ર પ્રરૂપણા આપણાથી ન થઈ જાય એ માટે મારી જાત અને બીજી વાત કહું સાધનાનો પ્રવેશ ત્યાં સુધી શરૂ નહીં થાય જ્યાં સુધી પોતાની જાતને હું કાઈ જાણતો નથી એવો ભાવ નહી આવે હું હીનમાં હીન છું દાસાનો દાસ છું અંતરમાં ખાલી છું એવો જ્યાં સુધી ભાવ નહી આવે ત્યાં સુધી બોલો ભરેલા ચાયના કપમાં બીજી ચાય નાખો શું થાય શું થાય બોલો તો ખરા આપણે બધા ખાલી છીએ કે ભરેલા છીએ અમે હવે છે ને ભરેલા હોય ને તો આ આ દરવાજાની અંદર પ્રવેશ કરો એનાથી પહેલા બધું બહાર મૂકી આવો ચાલે કે ન ચાલે ચप्पल પહેરીને ઉપાશ્રયમાં આવાય નહી તો અંદરમાં કંઈ ભરીને વ્યાખ્યાન હોલમાં આવાય જે દર્દીને ખબર છે કે મને મારા રોગનો ઉપચાર આવડે છે એ ડોક્ટર પાસે જાય કહેવાનો આશય એટલો જ છે હું જ્યાં સુધી હીનમાં હિન દાસ પરિપૂર્ણ સમર્પણ ભાવ જ્યાં સુધી જીવનમાં ન આવે ત્યાં સુધી ધર્મનો પ્રારંભ થાય નહીં અને જ્યારે એ કબૂલાત આવી જાય ત્યારે બોલવાનો અવકાશ રહે પેલા નંબરનો પોઈન્ટ કે જગતમાં હું હીનમાં હીન વ્યક્તિ છું સમજાય બધાને થોડું પ્રેક્ટિકલી ચિંતન દ્વારા પ્રયોગાત્મક રૂપે એને અનુભવવા પ્રયાસ કરવો પોતાના દોષનું નિરીક્ષણ કરવું પરિપૂર્ણપણે અને પ્રામાણિકપણે જ્યારે દોષની નિખાલસપણે એ રજૂઆત થશે ને તો જ એમ થશે કે ના મને પણ ટ્રીટમેન્ટની જરૂર છે અને માટે હું ધર્મ આરાધના કરી રહ્યો છું જ્યાં સુધી ધર્મ આરાધના ભવરોગની ટ્રીટમેન્ટ નહીં લાગે ત્યાં સુધી એનો પ્રારંભ થશે નહીં સમજાણું ન સમજાય તો પૂછજો પેલા નંબરમાં બોલો તમે બોલો હું હિનમાં હિન આત્મા છું બોલો સાધના નો પગથિયું સાધનાનું બીજું પગથિયું છે કે જગતમાં બધા પૂર્ણ આત્મા છે જગતમાં કોઈ અધૂરું નથી અધૂરું છે તો હું જ છું બાકી જગતમાં કોઈ અધૂરું બધા પૂર્ણ છે ત્યારે જીવ પોતાને પણ જ્યારે પૂર્ણતાનો આસ્વાદ માણવા પ્રયાસ કરે બધાએ પૂર્ણ દેખાય હવે મને કહો તમારી સામે સાક્ષાત ભગવાન તીર્થંકર મહાવીર સ્વામી ઊભા હોય તમે એમને શું ઉપદેશ આપો એમને આપી દો એમને બી ઉપદેશ આપી દો જ્યારે દુનિયામાં બધા ભગવાન દેખાય આપણને સામેવાળા વ્યક્તિમાં કઈ ચેન્જ કરવા જેવું લાગે ને ત્યારે આપણે એને ઉપદેશ આપ કે ભાઈ તારામાં આ બરોબર નથી તું આમ કર પણ જ્યારે બધા પૂર્ણ જ દેખાય ચેન્જ કરવા જેવું કંઈ લાગે જ નહીં ત્યારે કંઈ બોલાય મૌન થઈ જવાય શાંત થઈ જવાય અને એટલે જ કહેવાય છે જે જ્ઞાનીઓ સમજ્યા તે સમાઈ ગયા શું કર્યું સમજ્યા તે સમાઈ ગયા એમને એમ થાય કે કોને બધા પરિપૂર્ણ ભગવાન છે કોને કેવું અને બીજા નંબરની વાત એમને ખ્યાલ હોય

ત્યારે પોતાનો આત્મા પણ ભગવાન સ્વરૂપ લાગે અને ત્યારે એમ થાય કે મારો સ્વભાવ પરમ નિષ્ક્રિય છે ઠરી જવું એ છે ક્યાં બોલવા જવું શું બોલવા જવું સમજાય છે આ હું પરમની વાત કરું છું હવે બીજા નંબરમાં જો બોલ્યા વગર ચાલતું જ ન હોય તો આ તમે ઓપ્શન રાખી શકો કે ગુણોની અનુમોદના કરો બીજાના ગુણોની અનુમોદના અને પોતાના દોષની નિંદા આ કરી શકો પણ જ્ઞાનસારમાં આગળ વધીને કહ્યું છે પરના ગુણ કે દોષ જોવા ગુણ પણ લઈ લીધા જોવામાં જ્યારે તારી દ્રષ્ટિ બહાર જાય છે ત્યારે એક કામ કર તારી દ્રષ્ટિને વાળી પોતામાં ઠરાવી દે સ્થિર થઈ જા કારણ કે અંતે તો જે નિશ્ચયની વાત કરીએ તો પરના ગુણ પણ પર છે અને પર વ્યક્તિ પણ પર છે એને જોવામાં જતી આપણી ચેતના પણ પરચેતના સમજાય છે વ્યવહારમાં ઉપાદેય છે ઔચિત્ય છે એ બધું જ આપણે અદા કરવાનું પણ ક્યારેક તો એવા મૌનમાં આગળ વધવાનું કે જ્યારે પરિપૂર્ણપણે આખું જગત શૂન્યવત ભાશે મન શાંત વચન શાંત કાયા શાંત અને માતે જ મોહપાધ્યય આ જે મૌનાષ્ટકમાં છે એમાં તો આગળ વાત લખી કે વાણીનું મૌન તો એક આદિમાં પણ સુલભ છે એકિન્દ્રિય શું કરે વાણીનું મૌન જો એમને એમ વાણીનું મૌન ઉપાધે છે બહુ જ બહુ જ ઉપાધે છે પણ એનાથી લક્ષ્ય શું બાંધવાનો છે કે યોગીઓનો ઉત્તમ મૌન તો એ છે પૂતગલોમાં અપ્રવૃત્તિ સમસ્ત પ્રકારના પૂતગલો સાથે પોતાની જાતને ડિટેચ કરી દેવું આ યોગીઓનો ઉત્તમ મૌન છે પૂતગલે પ્રવૃત્તિ સ્તુ યોગાનામ મૌન મૌન આ મૌન આ મુનિપણું એના લક્ષ્ય સાથે મૌનનું આચરણ એ આપણા જીવનમાં ખૂબ 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 ઉપાદે છે અને એમ વિચારવું જ્યાં સુધી મને કોઈને કાંઈ કહેવાનું મન થાય છે અચ્છા ઘણીવાર છે ને ગુણ અનુમોદના કરવામાં એ પણ આશય આવી જાય કે હું કોઈને સારો લાગું કોઈને સારો દેખાવું એટલે આપણે પોતાની જાતને પ્રામાણિકપણે તપાસવું કે મારે ઘણે ઘણે ખોરો છે ખબર હે મળી જે વખાણ કહ્યું ને ત્યાં મળી કે સારો લગે ઈજા ખરો છે હા એ બી એકડો સારો ગુણાય મળી જાય વખાણ મળી જાય સૂક્ષ્મતામાં જાઓ ઉપર ઉપર નહીં રહો બદલી જાય ઉદ્દેશ્ય બદલી જાય છે અહમ પુષ્ટિ ઉદ્દેશ્ય બની જાય છે અને એમાં મૌન રહેવામાં સૌથી મોટો શત્રુ હોય ને તો એ અહંકાર છે હું હું કંઈક કહું હું કંઈક કહું મારો પણ કંઈક અભિપ્રાય આપું અને સાચું કહું ને તો હજાર જણ બેઠા હોય તમારી સારી પ્રતિષ્ઠા હોય મીટિંગ ચાલતી હોય અને છતાં છતાં તમે એક અક્ષર પણ ન બોલો ને છેલ્લે આદર અને માનપૂર્વક તમને પૂછવામાં આવે બોલો ભાગ્યશાળી તમારું કાંઈ અભિપ્રાય હોય તો કહો અને જે બહુ બોલ બોલ કરતો એને શું કે હવે બસ હવે બોલો તમને શું ગમે શું ગમે તમને કોઈ તમને એમ કે હાણે બંધ કરો જો ઈ ગમે કે ભાગ્યશાળી કીકતા બોલો ઈ તો ગમે કરો ગમે તો પછી મૌન તો થવું જ પડશે વ્યવહાર કહો નિશ્ચય અને વ્યવહારમાં તો પ્રસિદ્ધ દાખલાઓ છે બોલો રામાયણ અને મહાભારત કોઈએ દ્રૌપદીને કાનમાં જઈને શીખડાવી આવ્યું હોત ને કે જરાક મૌન મૌન રહો મૌનમ સર્વાર્થ સાધનમ તો એક પંક્તિ ન બોલત અને મહાભારતનું યુદ્ધ થાય બોલો ઘર ઘરમાં રામાયણ મહાભારત તો ચાલુ છે અહીંયા દેવલાલીમાં શાંતિ છે ને શું લાગે છે નથી શાંતિ નથી પોલ ખોલી નાખી રામાયણ મહાભારત ની વાત કરું છું મહાભારત મહાભારતમાં દ્રૌપદી ને તો કોઈ નહીં કહી શક્યું પણ તમે તમારી જાતને કહી દેજો મૌનમ સર્વાર્થ સાધનમ મળી ભલી

ત્રણમાં બે પોઈન્ટ મેં કીધા સૌથી પહેલો પોઈન્ટ શું કીધો તાકરજીભાઈ અંદર જોવાનું નહીં સારી વાત છે જો લખો છે એ બહુ સારી વાત છે પણ બોલો હું જગતમાં હીન હિન આત્મા છું બીજા નંબરમાં બધા આત્માઓ પૂર્ણ છે અને આ બે સાધનાઓ એકદમ ઘૂંટાશે ને એકદમ છે ને પછી એમ લાગશે કે જે કેવા જેવું છે એ તો વાણીમાં આવતું જ નથી ત્રીજા નંબરનો ભાઈ જે કેવા જેવું છે આત્મા અનંત તીર્થંકરોની અનંત વાણીઓ એ માત્ર ઈશારા કરી શકી પણ આત્મા તો અનુભવ ગમે છે બોલો ગાયના ઘીના સ્વાદમાં અને ભેંસના ઘીના સ્વાદમાં શું ફરક બોલી ન શકાય અનુભવી શકાય તેમ આત્મા અનુભવી શકાય પણ બોલી ન શકાય અને જે અનુભવીઓ પોતામાં ઠરી જાય એમની આંખો કહે કે આ અનુભવી છે એમની હાલચાલ કહે આ અનુભવી છે કદાચ કોઈ શબ્દો બોલતા હોય તો પણ બોલવા છતાં એ મૌની હોય કારણ કે એમને સમજાતું હોય કે બોલવા પણ આ જગતમાં છે જ નહીં બોલવા જેવું આ જગતમાં કાંઈ છે જ નહીં અને માટે આ ત્રણ મુદ્દાઓને લઈને એટલી બધી સાધનાને પરિપક્વ કરીએ પોતાના દોષો જોઈએ જગતમાં દરેક વ્યક્તિમાં પૂર્ણ ભગવાન જોઈએ અને અંતે જે ભાવ સ્વાદી લઈએ ચાખી લઈએ અનુભવી લઈએ અને એ જ મસ્તીમાં ડૂબી માણી અને આ જગતમાં આપણને ઘણીવાર એમ થાય અને લગભગ આપણા ચર્ચાઓના વિષયો એ હોય કે શાસનની શું પરિસ્થિતિ છે સંસ્કૃતિની શું પરિસ્થિતિ છે આમ થાય છે તેમ થાય છે યુવા વર્ગમાં ધર્મ નથી આવનાર કોઈ નથી વાતો કરવાથી શું થશે બોલો તો પરિણામો થશે પરિણામ આપણે કઈ ફેરફાર તો કરી શકતા નથી એ તો વાસ્તવિકતા છે કે નહીં હવે જો ફેરફાર કરવાનો નક્કર કોઈ ઉપાય હોય તો શું ઉપાય છે મૌન થઈને પોતાનામાં સમાઈ જાઓ તમારા જીવનને જોઈને કદાચ કોઈને ઈચ્છા થઈ ગઈ કે વાહ આ ભાગ્યશાળી કેટલા આનંદિત છે જ્યારે જુઓ ત્યારે મૌન અને આનંદમાં જ હોય એની ઈચ્છા થઈ ગઈ હું આટલા પૈસા કમાઉ છું આટલા ભોગ સુખમાં રાચું છું મને આનંદ નથી અને એક વાત હું ઉમેરી દઉં છું મૌન પરમ નિશ્ચયની વાત કરી પણ વ્યવહારમાં શ્રાવકની વાણી કેવી હોય જો બોલે તો પણ વાણી કેવી હોય કર્કશ વાણી હોય તડફડની વાણી હોય શ્રાવક પરિણત પરમાત્માના વિતરાક સ્વરૂપને પામવા ઈચ્છતા એ મહાત્માની એ શ્રાવકની કેવી વાણી હોય લોકો ધર્મ પામી જાય અજૈનોને પણ લાગે ખરેખર યાર ધર્મમાં કંઈક છે એ આવી વાણી આટલી મીઠાશ અને જ્યારે વાણીની મીઠાશ થાય ને ખરેખર શાસન પ્રભાવનાનું કાર્ય બને પ્રત્યેક શ્રાવકની વાણી મીઠી હોવી જોઈએ અને જેની વાણી કર્કશ છે એને તો શાસનમાં બોલવાનો અધિકાર જેને વાણીમાં વિવેક નથી એને બોલવાનો અધિકાર અને માટે સ્વયં આત્મનિરીક્ષણ કરી આપણે સૌ પરમાત્મા આવા ગુરુ ભગવંતોની કૃપાય મૌન ભાવમાં વયા જઈએ એ જ મંગલ ભાવના સાથે ચિનાગના વિરુદ્ધ કંઈ બોલાવીએ તો હાર્દિક મીચામે